आओ थोड़ा समय प्रभु ना वचन मनन करिए। पहलो करिन्थी तेनो पहलो अध्याय तेनी 26-30 कलम आपणे वारा परथी वाँचीए। पहलो करिन्थी तेनो पहलो अध्याय तेनी 26-30 कलम आपणे वारा परथी वाँचीए। માટે ભાઈઓ, તમે તમારા તેડાને લક્ષમાં રાખો કે જગતમાં ગણાતા ઘણા જ્ઞાનીઓને, ઘણા પરાક્રમીઓને, ઘણા કુલીનોને તેડવામાં આવ્યા નથી, અને જેઓ મોટા મનાય છે તેઓને નહીં જેવા કરવા સારું દેવે જગતના અકુલીનોને, ધિક્કાર પામેલાઓને, તથા જેઓ કઈ વિષાદમાં નથી તેઓને પસંદ કર્યા છે। પણ દેવની કૃપાથી તમે ઈસુ ખ્રિસ્તમાં છો, તે તો દેવ તરફથી આપણે સારું જ્ઞાન, ન્યાયપણું, પવિત્રીકરણ તથા ઉદ્ધાર થયો છે। એ જ રીતે 1-30 કલમ, 26-30 કલમ, અને રૂમી તેનો પહેલો અધ્યાય અને તેની 28મી કલમ આપણે બધા સાથે વાંચીએ। દેવનું જ્ઞાન મનમાં રાખવાનું તેઓને ગમ્યું નહીં, માટે જે ઉચિત નથી એવા કામ કરવાને સારું દેવે તેઓને ભ્રષ્ટ બુદ્ધિને સ્વાધીન કર્યા। પ્રભુ તેના વાંચેલા વચનને આશીષ આપે અને બધું પ્રકાશ આપે માટે પ્રાર્થના કરીએ। પ્રભુ અમારા જીવતા પરમેશ્વર, આકાશમાં અમારા પિતા, તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૂલ્યવાન રક્તને આશરે તમારા પવિત્ર ચરણોને અમે ફરીને એકવાર પકડીએ છીએ। અમારી દૃષ્ટિને તમારી તરફ ઉઠાવીએ છીએ, અમારા હાથોને તમારી તરફ ફેલાવીએ છીએ। દીદા પરમેશ્વર, તમારું વચન તમે અમને આપ્યું, દીદા પરમેશ્વર તમારો આભાર। દીદા પરમેશ્વર, હવે તે વચનમાંથી વાલા પ્રભુજી અમે તમારી પાસે અપેક્ષા રાખીએ છીએ કે વાલા પ્રભુજી અમારી આત્મિક ઉન્નતિને માટે, યાને કે જે બોધ, નિષેધ અને સુધારો તમારા વચનમાં છે, તે વાલા પ્રભુજી તમે અમારા હાથમાં ભરો, અમને આપો કે જેથી વાલા પ્રભુજી અમે અમારા જીવનોને ઠીકઠાક કરીને વાલા પ્રભુજી તમને મળવાને માટે અમે તૈયાર થઈએ। જીવતા દેવ, મંદિરમાં પણ બધા તમને આડે છુપાવું છું, હું નહીં પણ તમે, અને જીવતા પરમેશ્વર વિશેષ તમારા વચનનો પણ દાવો કરું છું, માંથી 10 અને 20 વાલા પ્રભુજી મારા બોલનાર તે હું પોતે નહીં કે મારો આત્મા નહીં, પણ તે તમારો આત્મા તે બોલે, કે જેથી સાંભળનાર અને બોલનાર બંનેના આત્માનું કલ્યાણ થાય માટે અમે પ્રાર્થના કરીએ છીએ। દીદા પરમેશ્વર, ફરીને એકવાર તમારા પવિત્ર મૂલ્યવાન લોહીનો છંટકાવ અમારા આત્મા પ્રાણ શરીર પર લેતા પ્રાર્થના ઉપકાર સુધી પ્રભુ ઈસુમાં સાંભળી માન્ય કરો। આપણે પહેલો કરંથી તેનો પહેલો અધ્યાય અને 26-30 કલમ આપણે વાંચી, તેની અંદર આપણે જોઈએ છીએ કે જ્ઞાન સંબંધી ત્યાં આગળ આપણે જોઈ શકીએ છીએ। એટલે કે આપણે જ્યારે અહીંયા જે લખ્યું છે તે પ્રમાણે કે 28મી કલમમાં જેઓ મોટા મનાય છે તેઓને નહીં જેવા કરવા સારું દેવે જગતના અકલીનોને, ધિક્કાર પામેલાઓને, ત્યાં જેઓ કઈ વિષાદમાં નથી તેઓને પસંદ કર્યા છે। એને કે જ્યારે આપણે આવી પરિસ્થિતિ હતી તેવા સમયે જે ઉપર લખ્યું છે તે પ્રમાણે જ્ઞાનીઓને તેડવામાં આવે નથી, કુલીનોને તેડવામાં આવે નથી, પણ આપણા જેવા મૂર્ખ, અજ્ઞાની અને એવા લોકોને દેવે પસંદ કર્યા છે। સાને સારું પસંદ કર્યા છે? આપણે જાણીએ છીએ કે જ્ઞાન આપવાને માટે, જ્યારે આપણે મૂર્ખ હતા, આપણી આવી પરિસ્થિતિ હતી, ત્યારે દેવે આપણને જ્ઞાન આપ્યું, અને હવે આપણે મૂર્ખની કેટેગરીમાંથી નીકળી ગયા અને હવે આપણને શું આપ્યું? આપણને જ્ઞાની બનાવ્યા। શું આપણામાંનો કોઈ એવો કહી શકે કે હું મૂર્ખ છું? આપણામાંનો હવે કોઈ મૂર્ખ નથી। કેમ નથી? કારણ કે હવે આપણી પાસે આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, કે
કે આપણને આપણા પાપની માફી આપી અને આપણને તારણ આપ્યું અને આપણને હવે શું બનાવ્યા છે, જ્ઞાની બનાવ્યા છે. જ્યાં સુધી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખ્યો નથી, જ્યાં સુધી આપણે પ્રભુ ઈસુએ આપણે તારણ આપ્યું નથી કે આપણે તારણ પામ્યા નથી, ત્યાં સુધી આપણે તમે અને હું જાણીએ છીએ તે મુજબ આપણે મૂર્ખની કેટેગરીમાં, યાની કે અજ્ઞાનીની કેટેગરીમાં હતા. પણ નાવ હવે આપણે જાણીએ છીએ તે મુજબ કે તમે અને હું તે જ્ઞાની બન્યા છીએ. અને હવે જ્ઞાની બન્યા છે, પ્રભુએ આપણને જ્ઞાન આપ્યું છે, ત્યારે દેવની અપેક્ષા આપણે માટે એ કંઈક અલગ છે. જ્યારે આપણે જ્ઞાની નતા ત્યારે દેવની અપેક્ષા આપણા માટે નથી કે આપણે જ્ઞાનને રાખીએ, કે જ્ઞાનને આપણે વાપરીએ, કે જ્ઞાનનો આપણે સારો ઉપયોગ કરીએ. પણ જ્યારે પ્રભુએ આપણને મૂર્ખ હતા અને જ્ઞાની બનાવ્યા છે, ત્યારે દેવનો ઈરાદો આપણે માટે કંઈક અલગ છે. અને દેવ ચાહે પણ છે કે આ જે જ્ઞાન આપણને મળ્યું છે, દેટ વી હેવ ટુ કીપ દેટ નોલેજ ઇન અસ, આપણી અંદર તે જ્ઞાન તે આપણે સાચવી મૂકીએ યા તો રાખી મૂકીએ, અને એ જ્ઞાનને આપણે વધારીએ પણ ખરા. જો આપણે મેં તે વાંચ્યું તે મુજબ રૂમિયોનો પત્ર તેનો જે પહેલો અધ્યાયની 28મી કલમ, જે લોકોએ દેવના જ્ઞાનને ચાહ્યું નહીં તેને આપણે જાણીએ છીએ દેવે તેમણે શું કર્યું, તેને ભ્રષ્ટાને સોંપી દીધા. ભલાઓ, જો વી કેનોટ કીપ ધ નોલેજ ઓફ ગોડ, જો આપણે દેવના જ્ઞાનને સાચવી રાખીશું નહીં તો દેવ આપણે ભ્રષ્ટાને આધીન કરી દેશે. દેવનો ઈરાદો આપણે માટે બહુ જ મોટો છે, પણ આપણે બહુ જ સિલી અને કે મૂર્ખ પર્સન છીએ કે આપણે જ્ઞાનને ચાહતા નથી, જ્ઞાન આપણાની અંદર રહે તે આપણે ઈચ્છતા નથી. આપણે જ્ઞાનને સાંભળીએ છીએ ખરા, જ્ઞાન મેળવ્યું છે ખરું, પણ તમે અને હું એ જ્ઞાનને આપણી અંદર રાખી મૂકતા નથી. જો જ્ઞાનને આપણે રાખી મૂકીએ છીએ તો ડેફિનેટલી વી પ્લીઝ ટુ અવર લોર્ડ, આપણે આપણા દેવને તે પ્રસન્ન કરીશું, પણ આપણે તે જ્ઞાનને રાખતા નથી. અહીંયા આગળ જે લખ્યું છે કે જ્ઞાનીઓને કુલીનોને શરમાવા સારું, તમારા જે આ મૂર્ખને પસંદ કર્યા છે. આજે જગતની અંદર ઘણા બધા જ્ઞાનીઓ છે, કુલીનો છે, પણ દે હેવ ડીડ સમ મિસ્ટેક, તે ઘણી બધી વાર એવી ભૂલો કરે છે. અને આપણે કહીએ છીએ કે આટલો બધો જ્ઞાની છે અને આટલી નહીં જેવી બાબતમાં મૂર્ખાઈ કરે છે, પણ તમે ને હું ભલે જ્ઞાની નથી કે આપણી પાસે જગતનું જ્ઞાન નથી, પણ આપણી પાસે દેવનું જ્ઞાન છે. માટે આપણે શું કરીએ છીએ, આપણે બહુ જ આપણી ચાલ તે રાખીએ છીએ. અને આપણને લોકો કહે છે કે ના, ખરેખર ખરા અર્થમાં તે જ્ઞાની છે. જગતનું જ્ઞાન હોય તેને જ્ઞાની કહેવાતું નથી, પણ જેને દેવની પાસે જ્ઞાન છે તેને જ્ઞાની કહેવાય છે. હવે જ્યારે દેવની પાસે જ્ઞાન છે ત્યારે દેવનું જ્ઞાન આપણને ઘણી બધી બાબતો જે પોઝિટિવ છે તે આપણા જીવનમાં તે કરે પણ છે. પણ જો તે જ્ઞાનને આપણી પાસે સાચવી રાખીએ તો, જો તે જ્ઞાનનું આપણે મનન કરીએ તો, જો તે જ્ઞાનની આપણે વૃદ્ધિ કરીએ તો એ સારા કામો આપણા જીવનમાં થાય છે. જો પહેલી બાબત જોઈએ તો જ્યારે દેવનું જ્ઞાન આપણી અંદર હોય છે ત્યારે દેવનું દર્શન તે સ્પષ્ટ કરે છે. જ્યારે દેવનું જ્ઞાન આપણી પાસે આપણે રાખી મૂકીએ છીએ, દેવે જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાનનું સતત આપણે મનન કરીએ છીએ, એ જ્ઞાનની આપણે વૃદ્ધિ કરીએ છીએ, ત્યારે દેવનું દર્શન તે સ્પષ્ટ કરે છે. વાલાઓ, જો દેવનું જ્ઞાન આપણે રાખીશું નહીં, દેવનું જ્ઞાનને આપણે વૃદ્ધિ કરીશું નહીં, તો દેવનું દર્શન જે સ્પષ્ટ થવું જોઈએ તે વાલાઓ થશે નહીં. જ્યારે આપણે જોઈએ છીએ કે પાઉલ જ્યારે દેવના લોકને સતાવતો હતો, દેવના લોકને હેરાન કરતો, દેવના લોકને મારી નાખતો, ત્યારે પ્રભુએ તેને દર્શન આપ્યું, અને દર્શન આપ્યા પછી આપણે જોઈએ છીએ કે તેનું જે જ્ઞાન છે દેવ પ્રત્યેનું તે દિન પર દિન તે વધતું ગયું. કેમ? કારણ કે તે જ્ઞાનને તેણે પોતાની અંદર રાખી મૂક્યું, તે જ્ઞાનને તેણે વૃદ્ધિ કરી. ત્યારે આપણે જોઈએ છીએ કે મળીનું સ્પષ્ટ દર્શન તે પાઉલને આપવામાં આવ્યું. હલો, જો તમને અને મને દેવે જ્ઞાન આપ્યું છે તો દેવનું દર્શન સ્પષ્ટ તમારી આગળ પણ કરશે, પણ જરૂર છે કે દેવનું જ્ઞાન આપણી અંદર તે રહેવું જોઈએ. બટ આપણે જોઈએ છીએ કે દેવનું જ્ઞાન આપણે રાખવા ચાહતા નથી, દેવનું મનનું દર્શન આપણે જ્ઞાન નથી રાખવા માંગતા નથી, માટે દેવનું દર્શન પણ આપણે સ્પષ્ટ થતું નથી વાળા. અને બહુ જ દુઃખની વાત છે આપણે માટે. અને માટે જ આપણે વી કેન સી, આપણે જોઈ શકીએ છીએ કે દેવના ઘરની અંદર દેવનું ગૌરવ
જાણે કે ચાલી ગયું હોય એવી પરિસ્થિતિ આપણે જોઈએ છે. કારણ શું છે કે દેવનું જ્ઞાન આપણે રાખતા નથી. જેમ ભાઈ પ્રવીણ આપણને મેજની અંદર કહી રહ્યા હતા માટે કે હું જ્ઞાની છું માટે આપણે બીજાની ભૂલો જોઈએ છે. વલાઓ જો જ્ઞાની છે કે દેવનું દર્શન તે આપણને સ્પષ્ટ થશે. આપણે તેથી પણ વિશેષ આપણે આગળ જોઈએ તો ભાઈ પ્રવીણે આપણને બતાવ્યું કે યોહાન પ્રગટીકરણની અંદર જે યોહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે સ્વર્ગનું દર્શન જે પ્રાપ્ત થયું તે યોહાનને આપ્યું. યોહાનને પણ આપણે જોઈએ છીએ કે સ્પષ્ટ પ્રગટીકરણ તેના પ્રભુના દૂતે તેને આપ્યું. કેમ આપ્યું? કારણ કે તે એ જ્ઞાનને તેણે પોતાની પાસે રાખ્યું હતું. બોલાવો જો દેવનું જ્ઞાન આપણા મનની અંદર રાખીશું નહીં, દેવના જ્ઞાનનું આપણે મનન કરીશું નહીં, દેવના જ્ઞાનની આપણે વૃદ્ધિ કરીશું નહીં, તો દેવનું જે દર્શન છે એ આપણને સ્પષ્ટ નહીં થાય. આ સ્વર્ગનું દર્શન યોહાનને આપવામાં આવ્યું. કેમ આપવામાં આવ્યું? કારણ કે તે દેવના જ્ઞાનને પોતાની પાસે તેને રાખ્યું હતું, તેને સાચવી રાખ્યું હતું, માટે તેને દર્શન આપવામાં આવ્યું. એથી વિશેષ આપણે આગળ જઈએ તો જૂના કરારની અંદર આપણે જોઈએ તો સુલેમાન જ્ઞાની દેવે તેને પૂછ્યું, તારે શું જોઈએ? તું માગ, તે તને હું આપીશ. પણ આપણે જાણીએ છીએ કે તેણે શું માગ્યું? દેવનું જ્ઞાન માગ્યું. અને જયારે દેવનું જ્ઞાન માગ્યું ત્યારે આપણે શું જોઈએ છે? એને જ્ઞાન આપ્યું પછી એ જ્ઞાનને તેણે વેડફી દીધું નથી, એ જ્ઞાનને તેણે શું કહેવાય કે પાછું નાખી દીધું નથી, પણ એ શું કર્યું? એ જ્ઞાનને તેણે પોતાની અંદર રાખ્યું. જ્યારે પોતાની અંદર દેવના જ્ઞાનને આપણે રાખીએ છીએ ત્યારે દેવ એકદમ સ્પષ્ટ પ્રગટીકરણ, દેવનું દર્શન તે આપણને આપે છે. અહીંયા આગળ યોહાનને આપ્યું, સ્વર્ગનું દર્શન આપવામાં આવ્યું. શું આપણે જોઈએ છીએ કોઈને સ્વર્ગનું દર્શન આપવામાં આવ્યું? હા, યાકૂબને જોઈએ છીએ કે સ્વર્ગમાં ઉપર ચડતીને ઉતરતી દેખાયું ખરું, પણ સ્વર્ગની અંદર શું છે તે બતાવ્યું નથી. પણ યોહાનને સ્પષ્ટ પ્રગટીકરણ, આપણે પાઉલને જોઈએ છીએ કે મરણીનું સ્પષ્ટ પ્રગટીકરણ આપવામાં આવ્યું. કેમ? કારણ કે તેઓએ દેવનું જ્ઞાન પોતાના મનમાં રાખ્યું. સુલેમાને એક જયારે જ્ઞાન આપ્યું ત્યારે પછી આપણે જોઈએ છીએ કે તેનું એ જ્ઞાનનું દર્શન કરવાને માટે, તેના જ્ઞાનને મળવાને માટે આપણે જોઈએ છીએ સેવાની રાણી ક્યાંથી આવી અને તેના જ્ઞાનનો તેને લાવો લીધો. જયારે તેને જ્ઞાન આપવામાં આવ્યું ત્યારે આપણે જોઈએ છીએ કે દેવનું જયારે મંદિર કેટલી અદભુત રીતે તેને બનાવ્યું. આપણે જોઈએ છીએ કે દેવના મંદિરની અંદર કેવી રીતે આરાધના કરવી, દેવના મંદિરની અંદર કેવી રીતે ડિસિપ્લિનમાં રહેવું, કેવી રીતે વર્તવું, એવરીથિંગ આપણે જોઈએ છીએ કે સુલેમાને એ જ્ઞાન પોતાની અંદર જે હતું તે તેણે રાખ્યું ત્યારે દેવે એ વધાર્યું અને સ્પષ્ટ પ્રગટીકરણ દેવના ઘરની અંદર કેવી રીતે રહેવું તે પણ તેને બતાવ્યું. ક્યારે? કે જયારે તેણે જ્ઞાન પોતાની અંદર રાખ્યું ત્યારે. બોલાવો તમે ને હું આપણે શું હતા? એક મૂર્ખ હતા, અજ્ઞાની હતા, અને એવા સમયે પ્રભુએ આપણને જ્ઞાની બનાવ્યા છે. પણ પ્રેશિયસ પીપલ વી આર, આપણે કેટલા ધન્ય લોકો છે કે પ્રભુએ આટલું અદભુત આપણને જ્ઞાની બનાવ્યા છે. પણ આપણે દેવનું દર્શન પામવા ચાહતા નથી, આપણે દેવનું પ્રગટીકરણ પામવા ચાહતા નથી, દેવના મનનું દર્શન પામવા ચાહતા નથી, માટે આપણે દેવના જ્ઞાનને આપણે તુચ્છ ગણીએ છીએ. આપણને કોનું જ્ઞાન જોઈએ છે? જગતનું જ્ઞાન જોઈએ છે. અને જગતનું જ્ઞાન આપણામાં દરેકનામાં હશે, ઇવન તો નાનું બાળક હશે તેનામાં પણ હશે. પણ તમે ને હું આપણા મેચ્યોર આટલા બધા થયા છે, પણ સ્ટીલ વી આર નોટ રેડી ટુ કીપ ધ નોલેજ ઓફ ગોડ. આપણે દેવનું જ્ઞાન રાખવા માટે તૈયાર નથી. પહેલી બાબત મેં તમને કહી તે પ્રમાણે તેમાં આપણે જોઈએ છીએ કે જ્યારે આપણે દેવનું જ્ઞાન રાખીએ છીએ ત્યારે દેવને વધારે માણી શકીએ છીએ. એફેસી તેનો 3 અધ્યાય ઘડી પાઉલ જે એફેસીઓના પત્રને એફેસીઓના લોકોને લખતા લખે છે તેમાં અહીં આગળ જોઈએ છીએ 17 અને 18 કલમની અંદર એફેસીઓના પત્ર તેનો 3 અધ્યાય અને 17 અને 18 કલમ. અને વિશ્વાસથી તમારા હૃદયોમાં ખ્રિસ્ત વસે, જેથી તમારા મૂળ પ્રીતિમાં ગાલીને અને તેમાં પાયો નાખીને તમે સર્વ સંતોની સાથે ખ્રિસ્તની પ્રીતિની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ, ઊંડાઈ કેટલી છે તે તમે સમજી શકો. બોલાવો જ્યારે ખ્રિસ્તમાં જે અહીંયા લખ્યું છે તે પ્રમાણે તમારા હૃદયોમાં ખ્રિસ્ત વસે, યાની કે પ્રભુ ઈસુનું જ્ઞાન જો આપણામાં વસે છે, દેન તો જ આપણે જે દેવની જે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ અને ઊંડાઈ
તેનું દર્શન આપણે સ્પષ્ટ પામી શકીએ છીએ. અધરવાઇઝ તમે અને હું દેવના પ્રેમને તે સમજી શકીશું નહીં. એક સિમ્પલી વસ્તુ આપણે શું કે બિલીવ કરીશું કે મારા માટે મારો પ્રભુ આવ્યો, મારા માટે મારો પ્રભુ મરાયો અને મારા માટે ઉઠ્યો, બસ દેટ ફિનિશ. પણ જે દેવનો પ્રેમ છે એ દેવનો પ્રેમ એકદમ જે અહીંયા લખ્યું છે પ્રમાણે તે પ્રીતિની પહોળાઈ, ઊંચાઈ, ઊંડાઈ અને લંબાઈ ત્યારે તમે સમજી શકો. કોણ સમજી શક્યું? પાઉલ તે સમજી શક્યો, યોહાન તે સમજી શક્યો. આપણે જોઈએ છીએ કે સુલેમાન નાની તે આ દરેક દરેક લોકને સ્પષ્ટ પ્રકટીકરણ આપવામાં આવ્યું, દર્શન પ્રભુને આપવામાં આવ્યું અને ત્યારે તેઓ દેવનું દર્શન સ્પષ્ટ પામી શક્યા અને લોકોને બતાવી પણ શક્યા. ભલાઓ જો દેવનું જ્ઞાન આપણામાં હશે તો બીજાઓને દેવનું પ્રકટીકરણ તમે ને હું આપનારા થઈશું. જો દેવનું જ્ઞાન જ મારા મને હોય તો હું દેવનું પ્રકટીકરણ કે દેવનું દર્શન હું બીજાને કેવી રીતે આપીશ? આજે આપણે કહી રહ્યા છીએ કે અવર મંડળી ઇઝ ટ્રુ, આપણી જે મંડળી છે એ સાચી છે, એને કે આપણું ચર્ચ તે સાચું છે. પણ આપણે કેટલા આપણે પોતે સાચા છીએ દેટ વી હેવ ટુ ફાઇન્ડ આઉટ, તે આપણે તપાસવાની જરૂર છે. ડેફિનેટલી આપણી મંડળી તે સાચી મંડળી છે, તે અહીંયા આગળ કોરિન્થના પત્રમાં જે લખ્યું છે એ પ્રમાણેની મંડળી છે. પણ તમે ને હું કેટલા સાચા છીએ? જ્યારે આપણને કોઈ જુએ તો એવું કહી શકે કે આ સાચી મંડળીનો માણસ છે? કારણ કે મને જ સ્પષ્ટ પ્રકટીકરણ નથી તો હું બીજાને પ્રકટીકરણ કેવી રીતે આપીશ? જો પ્રભુનું દર્શન મને સ્પષ્ટ નથી તો હું બીજાને કેવી રીતે બતાવીશ? કારણ કેમ મને સ્પષ્ટ નથી? કારણ કે મારું બિહેવિયર, મારું વર્તન, મારી બોલી એ બધું જ દેખાય છે કે આ સાચી મંડળીનું દર્શન આનામાં નથી. જેને આમાં સાચી મંડળીનું દર્શન છે તે સ્પષ્ટ પ્રકટીકરણ તે બીજાને આપે છે. યોહાને આપ્યું, પાઉલે આપ્યું અને સુલેમાન જ્ઞાનીએ પણ આપ્યું. જો તમે એને હું આપવા ચાહીએ છે તો આ જ્ઞાનને આપણે સાચવી રાખવું પડશે. કેમ? કારણ કે તમે એને હું મૂર્ખ હતા ત્યારે પ્રભુએ આપણને જ્ઞાની બનાવ્યા છે. આ પહેલી બાબત. પછી જે દેવનું જ્ઞાન જેનામાં છે તે દેવનું જ્ઞાન તે શું લાવે છે? એકતા લાવે છે. જેનામાં દેવનું જ્ઞાન છે તે એકતા લાવે છે. આપણે જોઈએ પ્રેરિતોના કૃત્ય તેનો બીજો અધ્યાય. અને તેની 44-47 કલમ આપણે વારા પરથી વાંચીએ. સર્વ વિશ્વાસ કરનારાઓ ભેગા રહેતા હતા અને તેઓની બધી મિલકત સામાન્ય હતી. તેઓ નિત્ય મંદિરમાં એક ચિત્તે હાજર રહેતા, ત્યાં ઘેર ઘેર રોટલી ભાગીને ઉમંગથી તા નિકાલસ મનથી ભોજન કરતા હતા. આપણે અહીંયા જોઈએ છીએ કે સર્વ વિશ્વાસ કરનારાઓ ભેગા રહેતા હતા અને તેઓની બધી મિલકત સામાન્ય હતી. વાલાઓ અહીંયા આગળ આપણે જોઈએ છીએ કે સર્વ વિશ્વાસ કરનારાઓ કેવા રહેતા હતા? ભેગા રહેતા હતા. એને કે એક યુનિટી આપણે જોઈએ છીએ, એક એકતા જોઈએ છે. અને જયારે એકતામાં હતા ત્યારે આપણે જોઈએ છીએ નિત્ય મંદિરમાં એક ચિત્તે હાજર રહેતા હતા અને તેઓની જે માલ મિલકત છે ત્યાં શું લખ્યું છે? તેઓની બધી મિલકત સામાન્ય હતી. તેઓ નતા કહેતા કે આ મારી મિલકત કે આ તારી મિલકત, એવું આપણે ત્યાં જોતા નથી. પણ આપણે શું જોઈએ છે? એક યુનિટી જોઈએ છે. કેમ? કારણ કે અહીંયા ઘડી જયારે આ બીજા અધ્યાયની અંદર અહીંયા જોઈએ છે કે જે આ લોકો જયારે 38મી કલમમાં જોઈએ છે ત્યારે પિતાને તેઓને કહ્યું કે પસ્તાવો કરો ને ઈસુ ખ્રિસ્તના નામમાં તમારા ઉપર, સોરી 37મી કલમ. હવે આ સાંભળીને તેઓના મન વિંધાઈ ગયા અને તેઓ પિતરને તથા બીજા પ્રેરિતોને કહ્યું, ભાઈઓ અમે શું કરીએ? જ્યારે આ લોકોએ આ જ્ઞાન આ બાબતો જયારે સાંભળી ત્યારે આપણે જોઈએ છીએ કે તેઓએ આ જ્ઞાનને શું કર્યું? પોતાની પાસે રાખ્યું. એ જ્ઞાનનો તેણે વિચાર કર્યો, એ જ્ઞાનની તેણે વૃદ્ધિ કરી, ત્યારે આ બાબત તેઓનામાં બની. જો એ જ્ઞાનને તેમણે પોતાની પાસે રાખ્યું ન હોત, તે સાંભળીને તેમણે છોડી દીધું હોત, તો આ જે બાબત છે કે સર્વ વિશ્વાસ કરનારો ભેગા રહેતા હતા અને તેમની જે સરસામાન તે એક સામાન્ય ગણાતી હતી મિલકત,
તે વસ્તુ શક્ય ના બનત. વાલાઓ, આ એકતા, આ યુનિટી એ તેઓ લોકો જ રાખી શકે છે કે જેનામાં દેવનું જ્ઞાન છે. જેનામાં દેવનું જ્ઞાન નથી તેઓ યુનિટીમાં રહેતા નથી. જેનામાં દેવનું જ્ઞાન નથી, યા તો હતું યા તો જતું રહ્યું છે, હતું પણ અત્યારે જતું રહ્યું છે, તેઓ યુનિટીમાં રહેતા નથી, તેઓ એકતામાં રહેતા નથી, તેઓ શું કરે છે? ભાગલા લાવે છે. આપણે પહેલો કરંથી તેના પહેલા અધ્યાયની અંદર જોઈએ છે. આપણે જોઈએ પહેલો કરંથી તેની 12મી કલમથી આગળ વાંચું છું. એટલે મારા કહેવાનો મતલબ એ છે, કરંથીનો પહેલો પત્ર, તેનો પહેલો અધ્યાય અને 12મી કલમથી આગળ. એટલે મારા કહેવાનો મતલબ એ છે કે તમારામાં કોઈ કહે છે કે હું તો પાઉલનો, કોઈ કહે છે કે હું તો અપોલોસનો, કોઈ કહે છે કે હું તો કેફાનો, અને કોઈ કહે છે કે હું તો ખ્રિસ્તનો છું. શું ખ્રિસ્તના વિભાગ થયા છે? શું પાઉલ તમારે સાધુ વધસ્તંભે ચડાયો? અથવા શું તમે પાઉલને નામે બાપ્તિસ્મા પામ્યા હતા? આપણે અહીંયા જોઈએ છીએ કે આ જે કરિંથના લોકો છે, કરિંથના લોકો શું થયું કે જયારે આ બાબતો બની ત્યારે પાઉલને ત્યાં કહેવું પડ્યું કે ત્યાંના ઘણા લોકો આપણે જોઈએ છીએ કે કોઈ કહે છે કે હું અપોલોસનો છું, કોઈ કહે છે હું પાઉલનો છું, કોઈ કહે છે હું કેફાનો છું, અને ત્યાં આગળ વિભાગ પડવા લાગ્યા. આ કેમ એવું બન્યું? એનું કારણ એક જ છે કે જે જ્ઞાન તેમની પાસે હોવું જોઈએ એ જ્ઞાનને તેમણે સાચવી રાખ્યું નહીં. જે જ્ઞાન તેમની પાસે હોવું જોઈએ અને જે મળ્યું જ્ઞાન એ જ્ઞાનને તેમણે સાચવી રાખ્યું નહીં. માટે આપણે જોઈએ છીએ કે ત્યાં આગળ દરેક જણ કહેવા લાગ્યા કે હું કેફાનો, હું પાઉલનો, આનો આનો. બોલાવો, જો આપણામાં દેવનું જ્ઞાન નહીં હોય તો શેતાન આપણો પૂરેપૂરો કબજો લઈને આપણને તે વિભાગમાં પાડી દેશે, તે આપણે છૂટા કરી દેશે અને આપણને કહેશે કે હું અનો છું, આ મને નથી ગમતો, આ ગમતી નથી, આ ગમે છે. આપણે એ પ્રમાણે આપણું વર્તન થઈ જશે. કેમ? કારણ કે આપણી પાસે જે નોલેજ છે, પ્રભુનું જ્ઞાન છે, એ જ્ઞાનને આપણે સાચવી રાખવું પડશે, એ જ્ઞાનની આપણે વૃદ્ધિ કરવી પડશે, તો ને તો જ આપણે શું કહેવાય એકતામાં રહી શકીશું. ત્યાં આગળ પ્રેરિતોના કૃત્યની અંદર જોઈએ છે કે તેઓ એક ચિત્તે, એક મને ત્યાં હાજર રહેતા હતા, ભેગા રહેતા હતા. આપણે જોઈએ છીએ કે ભેગા રહી શકતા નથી. થોડો જ સમય જો રહેવાનું થાય તો આપણે રહી શકતા નથી. આપણા આપણા વિચારો તે અલગ હોય છે. કેમ કેમ આપણા વિચારો અલગ હોય છે? કારણ કે આપણી પાસે દેવનું જ્ઞાન નથી. આજે મંડળીની અંદર લગભગ 50 વ્યક્તિ છે. 50 માંથી લગભગ 40 વ્યક્તિ એક છે, 10 વ્યક્તિ અલગ છે. એ 40 વ્યક્તિનો વિચાર એક છે અને 10 વ્યક્તિનો વિચાર અલગ છે. તો એનું કારણ શું? કારણ કે આપણે જોઈએ છીએ કે તેઓની પાસે દેવનું જ્ઞાન તે રહ્યું નથી. તેઓ શું શોધે છે? દે ફાઇન્ડ અ મિસ્ટેક. તે લોકોની ભૂલ શોધે છે અને માટે જ તેઓ શું કરે છે? એકતામાં આવી શકતા નથી. અને માટે જ તેઓ શું કહે છે? હું હવે પ્રભુનો નથી, પણ હું શું કોનો છું? હવે શેતાનનો છું. જે એવા ભાગલા પાડે છે તે હવે પ્રભુનો નથી રહેતો કે પ્રભુની બોડીનો નથી, પણ તે એક શેતાનનો બની જાય છે. ભલે તે પ્રભુના ઘરમાં આવતો હોય કે આવતી હોય, પણ તે પ્રભુના ઘરનો કે પ્રભુના શરીરનો તે ભાગ નથી. માટે જ પ્રભુના ઘરની અંદર પણ લોકો જ્યારે મનુષ્યનું જ્ઞાન વાપરે છે ત્યારે આવી બધી બાબતો બને છે. દેવનું જ્ઞાન જ્યારે આપણાની અંદર હોય ત્યારે એકતામાં રહીએ છીએ. અને એ એકતા કેવી હોય છે? જ્યારે પ્રભુના ઘરની અંદર પ્રાર્થનાની સંગત હોય કે ભજનની સેવા હોય કાં તો કોઈ બીજી રિટ્રીટ હોય, તો આપણે શું કરીશું? આપણે સાથે જવાની કોશિશ કરીશું કે સાથે જઈશું હું અને મારો પરિવાર. પણ જયારે પ્રાર્થનાનો સમય હોય કાં તો ભજનનો સમય હોય ત્યારે આપણે શું કરે, જાણે હાજરી પુરાવાની હોય તે પ્રમાણે આપણે શું કહેવાય કે તમે જાઓ, હું નથી આવતો, મારા વતીને તમે જઈ આવો. અને એમ આપણે જાણે દેવના ઘરની અંદર શું કરીએ છીએ? દેવનું મનુષ્યનું જ્ઞાન વાપરીને આપણે આશીષને ગુમાવી દઈએ છીએ. આપણે યુનિટી જે એકતા છે એકતાને આપણે ખોરવી દઈએ છીએ. હું આવી ગયો એટલે મારા ઘરનો દરેક જણનો આવી ગયો, મારો છોકરો આવી ગયો એટલે મારા ઘરના દરેક જણ આવી ગયા. બોલાવો, આપણે આપણે પ્રકટીકરણની અંદર વાંચીએ છીએ કે દેવની સમક્ષ ઇન્ડિવિજ્યુઅલ દરેકનો ન્યાય થવાનો છે, ઇન્ડિવિજ્યુઅલ દરેકને પ્રભુ બદલો આપવાનો છે, ઇન્ડિવિજ્યુઅલ દરેકને પ્રભુ ક્રાઉન આપવાનો છે, ત્યાં મહિમા આપવાનો છે. ત્યાં આગળ એવું નહીં કે સુનિલ આવી ગયો એટલે સુનિલના ઘરના દરેકના લોકોને મળી જશે. બોલાવો, એ પ્રમાણે નહીં થાય. જો એવી આપણી માન્યતા છે, એનું કારણ એક જ છે કે લેક ઓફ નોલેજ, આપણામાં દેવના જ્ઞાનનો અભાવ છે.
અને માટે જ વી આર બિહેવિંગ ઇન ધ હાઉસ ઓફ ગોડ ઇન ધીસ વે. આપણે પ્રભુના ઘરની અંદર એ પ્રમાણે વર્તી રહ્યા છે, આપણે જોઈ પણ રહ્યા છે. કેમ? કારણ કે દેવના જ્ઞાનનો તે અભાવ છે, ત્યાં આગળ મનુષ્યનું જ્ઞાન ત્યાં વપરાઈ રહ્યું છે. બોલાવો, જો આપણે દેવનું જ્ઞાન આપણામાં નહીં રાખીએ તો શેતાન આપણો કબજો લઈ લેશે અને આ રીતે આપણા વિભાગ પાડી દેશે. જો વિભાગ નથી પડવા દેવા તો આઈ હેવ ટુ સેક્રિફાઈસ સમથિંગ, મારે કંઈક બલિદાન આપવું પડશે. સ્વાભાવિક છે કે દરેકના નેચર મને ન ગમતા હોય, દરેકની વૃત્તિ મને ન ગમતી હોય, દરેકનો વ્યવહાર મને ન ગમતો હોય, પણ વી આર ધ પાર્ટ ઓફ અવર ક્રાઇસ્ટ. આપણે દેવના જે બોડી છે તેના આપણે અવયવો છે. સ્વાભાવિક છે મારા શું કહેવાય, દરેક અંગ મારા શરીરને મને ન ગમતા હોય, પણ મારે અને તમારે એ બાબતો સહન કરીને એકતામાં રહેવું પડશે. બીજું, દેવનું જ્ઞાન, ત્રીજી બાબત, દેવનું જ્ઞાન આપણને શું કરે છે, એકબીજા પ્રત્યે શું કહેવાય કે પ્રેમમાં રાખે છે. હવે દેવનું જ્ઞાન જે સૌથી મોટી બાબત જે બાઇબલની અંદર જે મેઇન કલમ છે, ત્યાંથી આપણને શીખવા મળે છે અબાઉટ લવ, કે પ્રેમ વિશે આપણે ત્યાંથી શીખીએ છીએ. અને તે કલમ છે યોહાન 3:16, કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી, ત્યાંથી આપણને ખબર પડે છે કે દેવના પ્રેમ વિશે કેટલી બધી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જન્મ દીકરો આપી દીધો. બોલાવો, સૌથી જે પ્રિય વસ્તુ હોય એ પ્રિય વસ્તુ આપણો દીકરો કે આપણી દીકરી હોય છે. અને ત્યાં આગળ જ આપણે સમજી શકીએ છીએ કે દેવે કેટલો બધો પ્રેમ કર્યો કે તેણે પોતાનો એકાકી જન્મ દીકરો આપી દીધો. અને જ્યારે એ વચન પણ મનન કરીએ છીએ, વિચારીએ છીએ, ત્યારે આપણે સમજી શકીએ છીએ કે પ્રેમ તે શું છે. અને જ્યારે એ દેવનું જ્ઞાન, એ પ્રેમ વિશેનું જ્ઞાન જ્યારે આપણી અંદર રાખીએ છીએ, ત્યારે આપણે પ્રેમમાં રહીએ છીએ. જો દેવનું જ્ઞાન આપણામાં રાખીશું નહીં તો આપણે પ્રેમને, એકબીજાને પ્રેમ તે કરી શકીશું નહીં. એકબીજાને પ્રેમ કરવો તે આપણે માટે બહુ જ મુશ્કેલ થઈ પડશે. જ્યારે આપણે મનુષ્યનું જ્ઞાન વાપરીએ છીએ ત્યારે આપણે એકબીજાને પ્રેમ કરી શકતા નથી, પણ જ્યારે દેવનું જ્ઞાન આપણામાં હોય છે ત્યારે આપણે એકબીજાને પ્રેમ કરી શકીએ છીએ. પિત્તરનો પહેલો પત્ર, તેનો 4th અધ્યાય, તેની 8મી કલમ આપણે સાથે વાંચીએ. વિશેષ કરીને તમે એકબીજા પર આગ્રહથી પ્રીતિ કરો, કેમ કે પ્રીતિ પાપના પુંજને ઢાંકે છે. બોલાવો, પ્રીતિ પાપના પુંજને ઢાંકે છે. આ જે જ્ઞાન છે એ જ્ઞાન કેવળ આપણને આ પ્રભુના વચન તરફથી મળેલું છે. હવે આ જગતની જ્યારે વિચાર કરીએ તો શું આ બાબત શક્ય છે? જગતની અંદર સ્વાર્થી પ્રેમ છે, અને સ્વાર્થી પ્રેમ હોવાના કારણે જો તેની ભૂલ થાય, જો તેની મિસ્ટેક થાય, જો તેણે કંઈક કર્યું હોય તો ઓન ધી સ્પોટ તેના દોષ કાઢે છે, તેને બતાવે છે, કાં તો બીજાને પણ તે કહે છે. પણ જો અહીંયા આગળ લખ્યું છે તે પ્રમાણે આપણને જે જ્ઞાન મળ્યું છે કે પ્રીતિ પાપના પુંજને ઢાંકે છે, આ જે જ્ઞાન આપણને મળ્યું છે એ જ્ઞાન આપણી અંદર હશે, આપણા વિચારોની અંદર હશે, તો ડેફિનેટલી આપણે આ પ્રમાણે આગ્રહથી પ્રેમ કરીશું. કોને? એકબીજાને. પણ ક્યારે? કે જ્યારે આપણી અંદર એ નોલેજ હશે તો. પણ જો મનુષ્યનું જ્ઞાન વાપરીશું તો આપણે પ્રેમ સાચા અર્થમાં તે કરી શકીશું નહીં. પ્રીતિ પાપના પુંજને ઢાંકે છે. આપણે આપણા ભાઈ કે બહેનના પાપના પૂંજને આપણે ઢાંકીશું, ડેફિનેટલી વી હેવ ટુ કરેક્ટ ટુ ધેમ, આપણે તેમને કરેક્ટ કરવાના છે. પણ તેને ઉગાડા પાડીને, કાં તો તેઓને ઠપકો આપીને, કાં તો તેઓને લજ્જિત કરીને, આપણો એ ગોલ નથી. જ્યારે આપણે કોઈની ભૂલ બતાવીએ છીએ તો
આપણે અહીંયા આગળ લખ્યું છે પ્રમાણે કોઈ આપણને એવું કે પ્રીતિ પાપના પૂતને ઢાંકે છે તો તમે મારા પાપને કેમ બતાવો છો. મતલબ ઇટ ઇઝ નોટ મિનિંગ ઓફ ધેટ, એ બાબત નથી. પણ તમારી પર પ્રેમ કરે છે માટે એમ એ ચાહે છે કે ફરીથી એ પાપ તમારા ન થાય, માટે તે તમને કરેક્ટ કરવા માટે બાબત તમને બતાવે, માટે એ બાબત જરૂરી છે. પણ જો આપણે તેને નીચો પાડવાને માટે આપણે બાબતો કરીએ છીએ તો એ પ્રેમ એ તો આપણા માટે જ્ઞાન નથી. દેવનું જ્ઞાન, પવિત્ર જ્ઞાન, એ પવિત્ર જ્ઞાન બીજાના પાપને તે ઢાંકે છે. માટે આ બીજી બાબત છે કે તે સોરી ત્રીજી બાબત કે તે દેવનું જ્ઞાન આપણને પ્રેમમાં રાખે છે કે પ્રેમ કરે છે. ચોથી બાબત બીજો કરંથી દેવનું જ્ઞાન આપણને પવિત્રતામાં પણ રાખે છે. બીજો કરંથી તેનો સાતમો અધ્યાય તેની પહેલી કલમ. શું લખ્યું છે? આપણને એવા વચન મળેલા છે માટે આપણે દેહની તથા આત્માની સર્વ મલિનતા દૂર કરીને પોતે શુદ્ધ થઈએ. અને પાછળ શું લખ્યું છે? સંપૂર્ણ પવિત્રતા સંપાદન કરીએ. વલાઓ આ પવિત્રતા સંપાદન ત્યારે જ કરી શકીએ કે જયારે આપણી પાસે દેવનું જ્ઞાન હશે. અધરવાઇઝ તમે અને હું પવિત્રતા પ્રાપ્ત કરી શકીશું નહીં. આપણને પ્રભુએ તારણ આપ્યું છે, પ્રભુએ આપણે દેવે પ્રભુનું જ્ઞાન આપણને આપ્યું છે. પણ જો એ જ્ઞાનને આપણે બરકરાર રાખીશું, એ જ્ઞાનને આપણે વૃદ્ધિ કરતા રહીશું તો ને તો જ આપણે પવિત્રતામાં રહી શકીશું. પછી બીજો પણ રેફરન્સ છે કે ગીસાસ 119. તેને નવમી કલમ. અલાઓ જ્યારે આપણી અંદર એ વચનરૂપી જ્ઞાન, પ્રભુનું જ્ઞાન, આપણી પવિત્ર જ્ઞાન આપણી અંદર છે, ત્યારે જ્યારે પણ આપણે કોઈ પણ શું કહેવાય અપવિત્ર તરફ જઈએ છીએ ત્યારે તે વચન આપણે રિમાઇન્ડ કરાવે છે. મારા દીકરા કે મારી દીકરી, વચન આ છે, આ પ્રમાણે કરતું. જો વ્યભિચારનો પાપ છે તો ઇમિજિએટલી આપણને પવિત્ર આત્મા આપણને તે દોરશે કે વ્યભિચાર આત્મા વિરુદ્ધનો પાપ છે. અને આપણને આત્મા તે તરત આપણને બતાવશે. ક્યારે? કે જયારે તેના વચન પ્રમાણે કે આપણે સાવધ રહીશું, તો જયારે તેનું જ્ઞાન આપણાની અંદર હશે તો ને તો જ હું અને તમે તે પવિત્રતામાં રહી શકીશું. અધરવાઇઝ આપણે પવિત્ર તે રહી શકીશું નહીં. પછી જો દેવનું જ્ઞાન જેનામાં હોય છે તેને પ્રભુ ઉદાહરણ પણ બનાવે છે. પ્રેરિતોના કૃત્ય 34 અને 35 કલમ કોઈ વાંચે. સોરી, પ્રેરિતોના કૃત્ય તેનો 20મો અધ્યાય તેની 34 અને 35 કલમ જેને મળે તે વાંચે. આગળ જોઈએ છીએ કે લેવા કરતા આપવામાં વધારે ધન્યતા છે. જ્યારે આપણે તારણ પામ્યા નહોતા તે સમયે આપણને ખબર નથી કે લેવા કરતા આપવામાં ધન્યતા છે. પણ જ્યારે આપણે પ્રભુ ઈસુને ઓળખ્યા, પ્રભુ ઈસુને ચાખ્યા, ત્યારે આપણને આપણા પ્રભુએ આ બાબત આપણે સમજાવી. જ્યારે આ બાબત સમજાવી ત્યારે આપણી અંદર એ જ્ઞાન, એ બાબત આપણી અંદર તે ઘર કરી. હવે એ જો ઘર કરી છે, એ જ્ઞાનને આપણે સાચવી રાખ્યું છે, એ જ્ઞાનને આપણે વધાર્યું છે, તો ડેફિનેટલી
वी आर ऑल्सो डूइंग लाइक दैट अपने आ प्रमाण करीशू केव अहीं आगळ जे पाउल करतो हतो ते प्रमाणे કે મેં મારા હાથમાં મારા સાથેને જે કંઈ જોઈતું હતું તે મેં આ હાથોથી પૂરું પાડ્યું છે. કેવી રીતે? ઉદ્યોગ કરીને તમારે નબળાઓને સહાય કરવી જોઈએ. વાળાઓ, જ્યારે પ્રભુ આપણું હૃદય બદલે છે, આપણું જીવન બદલે છે, ત્યારે આપણું જે શું કહેવાય કે આપણું ખિસ્સું પણ ખોલે છે, આપણા હાથ પણ ખોલે છે, આપણું મન પણ ખોલે છે. એ કોણ બનાવી શકે છે? કેવળ પ્રભુનું જ્ઞાન. જો આપણે પ્રભુનું જ્ઞાન રાખીશું તો જ આપણે ઉદારતાએ બીજાઓને મદદ કરીશું, ઉદારતાએ પ્રભુને આપણે અર્પણ થઈશું. પણ કેવળ હું શું કહેવાય કે પૈસાની બાબત નથી કહેતો, પણ સાથે સાથે જો આપણે પ્રભુનું જ્ઞાન આપણને છે તો ઉદારતાએ આપણે પ્રભુના ઘરની અંદર વપરાઈશું પણ ખરા. પણ જો આપણી પાસે પ્રભુનું જ્ઞાન નહીં હોય તો હંમેશા આપણો સ્વભાવ કેવો હશે? જો પેલી કરતી નથી તો વાય આઈ હેવ ટુ ડુ, શા માટે મારે કરવું જોઈએ? ડેફિનેટલી આ મનુષ્યનો સ્વભાવ છે અને આપણે એ પ્રમાણે કરીશું. પણ જ્યારે જો દેવે આપણું હૃદયને ખોલ્યું છે તો પ્રભુ આપણને ઉદાર બનાવશે, અને ઉદાર બનાવશે તો ઉદારતાથી આપણા દેવના ઘરની અંદર આપણે વપરાઈશું. બોલાવ પણ જોઈએ છે કે મનુષ્ય જ્ઞાન વાપરીને આપણે છટકી જઈએ છીએ. કેમ? કારણ કે આપણી અંદર એ જ્ઞાન આપણે સાચવી રાખ્યું નથી, આપણી અંદર એ જ્ઞાન આપણે સાચવી રાખ્યું નથી, માટે વિચિત આપણે શું કહેવાય કે ચોરી કરીએ છીએ. કેવી ચોરી કરીએ છીએ? પ્રભુના ઘરની અંદર વપરાવું જોઈએ તેની કરતી આપણે શું કરીએ છીએ? આપણો હાથને પાછો રાખીએ છીએ. વલાઓ એનું કારણ એક જ છે કે લેક ઓફ નોલેજ, પ્રભુના જ્ઞાનનો અભાવ, યા તો પ્રભુનું જ્ઞાન જે આપણે સાચવી રાખવું જોઈએ તે સાચવી રાખતા નથી, માટે આપણે આવા વિચારો કરીએ છીએ. જો પ્રભુનું જ્ઞાન આપણે સાચવી રાખીશું, ઉદારતાએથી પ્રભુના ઘરમાં આપણે કરીશું પણ ખરા, ઉદારતાએ બીજાને આપીશું પણ ખરા, ઉદારતાએ બીજાને ઉઠાવીશું પણ ખરા. પણ ક્યારે? કે જ્યારે આપણે પ્રભુના જ્ઞાનને આપણે સાચવી રાખીશું. તો જો આપણી ઈચ્છા હશે કે મારી અંદર મારા પ્રભુનું જ્ઞાન તે સચવાઈ રહે તો ને તો જ પ્રભુ તે ઉપયોગ કરશે, અધરવાઇઝ નહીં કરે. વાળા પછી એથી વિશેષ આપણે આગળ જઈએ. દેવનું જ્ઞાન આપણને સેવાને અર્થે પણ તે તૈયાર કરે છે. પ્રેરિત 2:42 ની અંદર આપણે જોઈએ છે, તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી બાંધવામાં, પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા. વલાઓ આ સેવાને અર્થે આપણે તૈયાર કરે છે, સેવામાં ભાગ લેવાને અર્થે તૈયાર કરે છે, સેવાને માટે આપણને ઉપયોગી બનાવે છે. પણ ક્યારે? જ્યારે આ લોકોએ મેં કહ્યું તે પ્રમાણે દેવનું જ્ઞાન તે પોતાની અંદર રાખી મૂક્યું ત્યારે. દેવનું જ્ઞાન જો આપણે રાખી મૂકીએ છીએ, દેવના જ્ઞાનને આપણે વૃદ્ધિ કરીએ છીએ, તો ને તો જ આ ચારેક બાબતની અંદર આપણે દ્રઢતાથી લાગી રહીશું. અધરવાઇઝ વી મિસ સમ સર્વિસીસ, આપણે કોઈક ને કોઈક સેવા તે આપણે છોડી દઈશું. પણ જો આપણે દેવનું જ્ઞાન આપણામાં રાખીશું તો આપણે અવશ્ય અવશ્ય આ ચાર પાયામાં આપણે લાગુ રહીશું. ઘણી બધી વાર પ્રભુના દાસોએ અમે દરેક જણે કહ્યું છે, ચારમાંથી એક પાયો જો કમી થયો છે તો દેટ વી હેવ ટુ ફાઇન્ડ, આપણે શોધવો જોઈએ કે શું મને સંગતમાં જવાનું નથી ગમતું, શું પ્રભુના ભજનમાં જવાનું નથી ગમતું, શું પ્રભુની મેચમાંથી ભાગ લઉં છું કે નહીં, શું હું બોધમાં લાગુ રહું છું કે નહીં. બોલાવો આ ચારેક બાબત આપણી અંદર તે દેખાવી જોઈએ. પણ ક્યારે દેખાશે? જ્યારે આપણી અંદર દેવનું જ્ઞાન હશે તો. જેનામાં આ ચારેક બાબતની ઉણપ છે તેનામાં આપણે કહી શકીએ કે દેવનું જ્ઞાન નથી, દેવના જ્ઞાનની કમી છે, માટે જ તે અવોઇડ કરે છે. ભાઈ પ્રવીણ હમણાં કહેતા હતા મેજની અંદર કે સાંજની સંગતની અંદર બહુ જ ઓછા લોકો હોય છે, વેરી ફ્યુ પીપલ, બહુ જ ઓછા લોકો. કેમ? કારણ કે તે ભાઈ પ્રવીણે તે બતાવ્યું તે પ્રમાણે કે પ્રેમ તે ઠંડો થઈ ગયો છે. અને હું કહું છું તે પ્રમાણે કે તેઓની અંદર જ્ઞાન તે જતું રહ્યું છે, દેવનું જ્ઞાન તે જતું રહ્યું છે, માટે જ તે પોતાનું જ્ઞાન વાપરીને દેવની સંગતિ દૂર રહે છે. જેને દેવની સંગતમાં જવું છે, દેવની સંગત માણવી છે, તે અવશ્ય પ્રયત્ન કરશે. નો ડાઉટ સમટાઈમ્સ આપણે આવી ન શકીએ, દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ, પણ ઓલવેઝ દરરોજ એ વસ્તુ બને તો પછી આપણે સમજવું કે મારી અંદર જે દેવનું જ્ઞાન છે એ જ્ઞાન ગતું રહ્યું છે.
બોલાવો આપણે બહુ જ સાવચેતી રાખવાની જરૂર છે કે જો આપણામાં જ્ઞાનનો અભાવ થયો છે તો પ્રભુને કહીએ, પ્રભુને હાક મારીએ, પ્રભુ તારું જ્ઞાન મને આપ, તારું જ્ઞાન મને એવું આપ કે જેથી તારા ઘરમાં જે પ્રમાણે વર્તવું જોઈએ તે પ્રમાણે મારા જીવનથી દેખાય. જો એ પ્રમાણે નહીં માગીએ તો દેવનું જ્ઞાન, પ્રભુ કોઈને જબરજસ્તી કરતો નથી, વાલાઓ પ્રભુ કોઈને જબરજસ્તી કરતો નથી, પ્રભુ પ્રેમથી તે ચાહે છે. પછી છેલ્લી બાબત સાતમી, દેવનું જ્ઞાન બીજા આગમન માટે આપણે તૈયાર પણ કરે છે. બોલાવો, જો દેવનું જ્ઞાન આપણામાં હશે જ નહીં તો આપણે કેવી રીતે ખબર પડશે કે અજય ભાઈ પ્રવીણે કહ્યું કે દુનિયાની અંદર આવી બધી બાબતો બની રહી છે, પ્રકટીકરણમાં લખ્યું છે, માતીની સુવાર્તાની અંદર જે લખ્યું છે કે મારા આવવા પહેલા આવી બધી બાબતો બનશે. હવે એ બધી બાબતો આપણે જાણતા હતા ખરા, પણ એ બાબતોને આપણે રાખી મૂકી નથી, એ બાબતો આપણે એને શું કે સમજ્યા નથી, તો શું થશે? જ્યારે આપણે પોતાની જાતને તૈયાર કરી શકીશું નહીં. માતી લખેલી સુવાર્તા તેનો 25મો અધ્યાય, આપણે એક આ જે 1-10 કલમની અંદર 10 મુખકુમારિકા અને 10 આપણે જોયેલ છે કે દાઈ એને કે સમજુ જે કુમારિકા છે તેનું આપણે ઉદાહરણ લઈ શકીએ છીએ. આપણે જાણીએ છીએ કે બંનેની પાસે તારણ હતું, બંને સાથે નીકળી હતી પણ ખરી, પણ દેવનું જ્ઞાન તેઓની પાસે કમી હોવાને કારણે આપણે જોઈએ છીએ કે તેઓની જે મસાલો છે એ મસાલો તે બુઝાઈ ગઈ. જો દેવની પાસે તેઓનું જ્ઞાન હોત તો ડેફિનેટલી તેમણે અગાઉથી શું કર્યું હોત? તૈયારી કરી હોત. કેવી તૈયારી કરી હોત? કે એ તેલને તેણે અગાઉથી લાવીને રાખ્યું હોત, કારણ તો તેલ તેણે વધારે રાખ્યું હોત તો તેઓ પણ તેની સાથે તેઓ જઈ શક્યો હોત. પણ અહીં આગળ જોઈએ છે કે દેવના જ્ઞાનની અભાવને કારણે કેવળ 5 બુદ્ધિવંતી તેની સાથે ગઈ અને 5 મૂર્ખ કુમારી તે રહી ગઈ. આપણે પણ આટલા બધા લોક પ્રભુના ઘરમાં આવીએ છીએ, આપણે કોને શું કહેવાય કોઈની પરીક્ષા કરી શકતા નથી, પણ હું મારી જાતે પરીક્ષા કરી શકું છું કે મારામાં દેવનું જ્ઞાન કેટલું છે. જો દેવનું મારામાં જ્ઞાન છે તો હું બીજા આગમન માટે તૈયાર થઈ શકું છું. આજે ભલે શું કહેવાય કે કહેવાતી મંડળીઓ હોય, પણ ઘણી બધી એવા લોક છે કે બીજા આગમન માટે તે શું કહેવાય કે તૈયારીઓ કરી રહ્યા છે, બીજા આગમન માટે તેઓ તૈયાર કરી રહ્યા છે, બીજા આગમન માટે તેઓ લોકોને એલર્ટ કરી રહ્યા છે. પણ આપણામાં એકદમ સુસ્ત અવસ્થા છે કે જાણે પ્રભુ આવવાનો જ નથી એ પ્રમાણે આપણે આપણું બિહેવિયર તે રાખીએ છીએ. પણ જેનામાં દેવનું જ્ઞાન છે તે શું કરશે? તેને બીજા આગમન માટે તેની પોતાની જાતને તૈયાર કરશે. જેનામાં દેવનું જ્ઞાન છે તે બીજાઓને પણ બીજા આગમન માટે તે તૈયાર કરશે. બોલાવો, જો દેવનું જ્ઞાન આપણામાં નથી તો આ સાતેક બાબત આપણી એડવર્સ એને કે વિરુદ્ધ થઈ જશે. પણ દેવનું જ્ઞાન આપણામાં છે તો આ સાતેક બાબત જે દેવનું દર્શન આપણને સ્પષ્ટ કરે છે, એકતા લાવે છે, પ્રેમ કરે છે, પવિત્રતામાં રાખે છે, ઉદાર બનાવે છે, સેવાને અર્થે તૈયાર કરે છે અને બીજા આગમન માટે પણ આપણે તૈયાર કરે છે. અને જે આપણે બીજી કલમ વાંચી રૂમી 1:28માં આપણે શું લખ્યું? દેવનું જ્ઞાન મનમાં રાખવાનું ન ગમ્યું માટે તેઓને દુષ્ટતાને સ્વાધીન કરી દીધા. વાલાઓ, આપણે એક્ઝામ્પલ આપણે લઈ શકીએ યહુદા ઈસ્કરિયોતનો. યહુદા ઈસ્કરિયોત 12માનો એક હતો અને તે દેવની સાથે ચાલતો હતો. દેવના જે શિષ્યો છે જે તેની સાથે ચાલનારા તે લોકોએ આપણે જોઈએ છીએ તેઓનું વર્તન જોઈએ છે અને અણે તે દેવની સાથે ફર્યો પણ તેણે એ જ્ઞાનને મજાકમાં ઉડાવી દીધું. એ જ્ઞાનને તેણે પોતાની પાસે રાખ્યું નહીં, એ જ્ઞાનને તેણે વૃદ્ધિ કરી નહીં. માટે આપણે જોઈએ છીએ કે તે દેવને પરસ્વાધીન કરનાર બન્યો. બોલાવો, તમે ને હું જો દેવનું જ્ઞાન મનમાં નહીં રાખીએ તો અવશ્ય અવશ્ય આપણે યહુદા ઈસ્કરિયોતના જેવા દેવને પરસ્વાધીન કરનાર બનીશું. ત્યાં આગળ રૂમી 1:28 જરા વાંચી લઈએ આપણે, જોકે સમય થઈ ગયો છે. જેને મળે પછી તમે જો લિસ્ટ નીચે વાંચો તો આપણે જોઈએ છીએ દુરાચારથી, લોભથી, અંતસ્થી, ઈર્ષા, હત્યા, કલહ, દ્વેષભાવ,
ચુગલીખોરી, નિંદાખોરી, અભિમાની, ઉદ્ધત, બડાસ, એવરીથિંગ જે ખરાબ બાબતો છે એ દરેકને શું કરશે? દેવ આપણને સ્વાધીન કરશે. બોલાવો, તમને અને મને જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાનને આપણને વેલ્યુ નથી, અને વેલ્યુ નથી માટે આપણે આજે દેવના જ્ઞાનનો જે ઉપયોગ કરવો જોઈએ એ ઉપયોગ કરતા નથી. અને ઘણી બધી વાર આપણે યહૂદા ઈશ્કરિયોતના જેવા તમે અને હું થઈએ છીએ. કેવું કે દેવને પરસ્વાધીન કરનારા, દેવને વેચી દેનારા બનીએ છીએ. બોલાવો, આપણા માટે કેટલી એ શરમ ભરેલી વાત છે. અને બીજું એક પાત્ર જોઈએ તો દેમાસ, બીજો તિમોથી 4:10. ગલાતિયા ગયો, આપણે જોઈએ છીએ કે દેમાસ તે હાલના જગતમાં ગતો રહ્યો. જ્યારે પાઉલની જોડે હતા ત્યારે આપણે જોઈએ છીએ કે આ લોકો, તે દેમાસ એ તેની સાથે સેવા કરનારો હતો, પણ તે હાલના જગતમાં પ્રેમ કરીને જતો રહ્યો. શું કારણ? શું એનું કારણ? એક જ છે કે જે જ્ઞાન તેઓને મળવું જોઈએ એ જ્ઞાન મળ્યું તો ખરું, પણ એ જ્ઞાનને તેણે સાચવી રાખ્યું નહીં. બોલાવો, તમે ને હું જો દેવના જ્ઞાનને આપણે સાચવી રાખીશું નહીં તો શેતાન એ ગાજનાર સિંહની પેટે જેને મળે તેને ગળી જવાની માટે તૈયાર છે. આપણે બહુ સારી પેટે જાણીએ છીએ, અને જો થોડી પણ આપણી નજર સાઈડ પર ગઈ તો પતી ગયું. દેવનું જ્ઞાન આપણામાંથી ગતું રહ્યું તો પછી ખલાસ, તમે ને હું એ દુષ્ટતાને આધીન પ્રભુ કરી દેશે. ભલે પછી આપણે પ્રભુના ઘરમાં આવતા હોય, પણ પ્રભુ એ દુષ્ટતાને સ્વાધીન કરશે. અને યહૂદા ઈશ્કરિયોતના જેમ આપણે દેવને પરસ્વાધીન કરનાર, દેવને વેચી દેનારા બની જઈશું. ભલે અત્યારે આપણે ભજન કરીએ, પણ જો આપણા જ્ઞાન વિશે આપણે બેદરકાર રહ્યા તો તમે અને હું પ્રભુ દુષ્ટતાને સ્વાધીન કરી દેશે. જો આપણે દુષ્ટતાને સ્વાધીન નથી થવું, જો એ બાબતમાંથી આપણે બહાર આવ્યા છીએ, તો શા માટે આપણે ફરી એ દુષ્ટતાના જગતમાં જઈએ? બોલાવો, આપણે સિરિયસતા રાખવાની બહુ જ જરૂર છે. આજે આપણે સિરિયસતા, દેવનું જે જ્ઞાન મળ્યું છે તેનું આપણે આભારી હૃદય નથી, પણ આપણે જાણે કે શું કહેવાય કે ઉપકારનો બદલો અપકારથી આપનારા છીએ. તો જે પ્રભુએ આપણને જે જ્ઞાન આપ્યું છે એ સાતેક બાબત આપણે સાચવી રાખીએ. એ શું કહેવાય, સાતેક બાબત પ્રભુ આપણા જીવનમાં તે કરશે, પણ ક્યારે? કે જ્યારે આપણે તેનું જ્ઞાન આપણી અંદર રાખીશું તો. અને જો જ્ઞાન નહીં રાખીએ તો અહીંયા આગળ જેમ લખ્યું છે તેમ યહૂદા ઈશ્કરિયોતની જેમ આપણો ઉપયોગ થશે. 5 મૂર્ખ કુમારિકા તેના જેવો આપણો ઉપયોગ થશે. અને છેલ્લું જે ત્રીજી બાબત, દેમાસ તેના જેવી આપણી હાલત થઈ જશે. જો એવી આપણી હાલત થવા દેવી નથી તો આપણે આપણા દેવનું જ્ઞાન જે આપણને મળ્યું છે તેને આપણે સાચવી રાખીએ. પ્રભુ આ થોડી બાબતો સમજવા મારી અને આપ સર્વની